તો
વત્તા બે નું ચાર, વત્તા બે નો વર્ગ ચાર, અને વત્તા એક્યાસી. બરાબર છે. ચાલો રાકેશ સાહેબ બાબો, તો જુઓ સામસામે એ વર્ગ એ વર્ગ શું થાય? ઉડી જાય. બીજું શું સામસામે સરખું છે? ચાર ચાર સરખા છે, શું થાય? ઉડી જાય. વધ્યા કેટલા? લખો માઇનસ ચાર એ વધ્યા, અને અહીંયા વધ્યા બીજા પચીસ. બરાબર છે. આ બાજુ કેટલા વધ્યા? તો ચારે પ્લસ વધ્યા અને વત્તા એક્યાસી. ચાલો માઇનસ ચાર, આ ચારે હું આ બાજુ લઈ નાખું છું, એટલે એ ચારે પ્લસ છે, કેવા થઈ જશે? માઇનસ. સામે એક્યાસી છે, હું પચીસને ક્યાં લઈ જઉં છું? સામે. કેવા થઈ જશે? માઇનસ. તો માઇનસ ચારે માઇનસ ચારે કેટલા થશે? માઇનસ આઠ. એક્યાસી માંથી પચીસ જાય તો કેટલા વધે? છપ્પન. કેવા? ધન. આપણે મેળવવાની છે એની કિંમત, તો છપ્પન ભાગ્યા માઇનસ આઠ. છપ્પન ભાગ્યા આઠ એટલે સાત, આઠ છપ્પન, પણ કેવા સાત આવશે? માઇનસ. તો આપણે જે બી એક્સ અક્ષ પરનું બિંદુ ધાર્યું હતું, એક્સ અક્ષ પરનું બિંદુ કયું હતું? એ ઝીરો. એનો મતલબ એની કિંમત આપણને કેટલી મળી? માઇનસ સાત. તો એની જગ્યાએ કેટલા હશે? માઇનસ સાત, ઝીરો. હવે તમે દાખલો તમે ઉલટો કરો, કઈ રીતે ઉલટો? તો પી બિંદુ અહીંયા લઈ લો, માઇનસ સાત ઝીરો લઈ લો. પી થી એનું અંતર શોધો, પી થી બીનું અંતર શોધો. બંને અંતર કેવા મળશે? તમને સરખા મળશે, કારણ કે અહીંયા તમને કીધેલું છે કેવા અંતરે આવેલું છે, સમાન અંતરે આવેલું છે. બરાબર છે. હવે આગળ આપણો પ્રશ્ન નંબર આઠ. પ્રશ્ન નંબર આઠ, બે બિંદુ આપેલા છે પી બે માઇનસ ત્રણ અને ક્યુ દસ વાય, વચ્ચેનું અંતર શોધવાનું કીધું નથી, પણ અંતર આપેલું છે. અને એમાં જે ક્યુ બિંદુ છે એમાં એક વાયમ તમને આપેલો નથી, એ વાયમ આપણે શું કરવાનું છે? મૂકવાનું તો અંતર સૂત્ર છે. બરાબર. તો અંતર લખીએ છીએ પી ક્યુ, એની જગ્યાએ આપણે કેટલા લખવાના છે? અંતર દસ લખવાનું છે. સાદરૂપ જે રીતે આપીએ છીએ એ જ રીતે આપણે આપવાનું છે. બરાબર છે. અહીંયા પહેલાં બે બિંદુ લખી નાખું છું. પહેલું બિંદુ છે પી બે માઇનસ ત્રણ ક્યુ દસ વાય, અને એમની વચ્ચેનું અંતર, તો પી અને ક્યુ વચ્ચેનું અંતર એટલે પી ક્યુ કેટલા આપેલા છે તમને? દસ આપેલા છે. ચાલો અંતર સૂત્ર મૂકો. PQ બરાબર તમને દસ આપેલા છે, તો અંતર સૂત્ર માટે આપણે કોને જરૂર પડે? PQ વર્ગની જરૂર પડે ને. તો સામે દસ નો પણ શું થઈ જાય? વર્ગ થઈ જાય. શું થઈ જાય? વર્ગ થઈ જાય. ચાલો PQ વચ્ચેનું અંતર, તો બંનેના XM ની બાદ બે માઇનસ દસ નો વર્ગ વત્તા, અને ધ્યાન રાખજો અહીંયા વર્ગ લીધો છે એટલા માટે વર્ગનું કહેવું નથી. બરાબર છે. વત્તા બંનેના YM ની બાદ માઇનસ ત્રણ ઓછા વાય એનો વર્ગ બરાબર કેટલા છે? સો. ચાલો બે માઇનસ દસ એટલે કેટલા થઈ જશે? માઇનસ આઠ નો વર્ગ. હવે અહીંયા જુઓ તમે, અહીંયા બંનેમાં માઇનસ, માઇનસ અને પાછો બાર શું છે? વર્ગ. બંનેમાંથી માઇનસની નિશાની કોમન કાઢો એટલે વર્ગ સાથે નીકળશે. બરાબર. વર્ગ સાથે નીકળશે એટલે નિશાની કેવી થઈ જશે? પ્લસ. એનો મતલબ કે આ બંને પદ કેવા? પ્લસ જ છે. બરાબર. એક સ્ટેપ તમે વધારા લખ્યું સમજો, આ બંનેમાંથી માઇનસ એક સામાન્ય કાઢું છું, એ કોના સાથે નીકળશે? વર્ગ સાથે. એટલે માઇનસ એકનો વર્ગ શું થઈ જશે? ધન એક થઈ જશે. એટલે નિશાની કઈ થઈ જશે? પ્લસ થઈ જશે. બરાબર છે. માઇનસ આઠનો વર્ગ કેટલો થશે? ચોસઠ. હવે અહીંયા એ વત્તા બીના વર્ગ મુજબ સાચું આપો, એ વર્ગ વત્તા ટુ એ બી વત્તા બીનો વર્ગ, તો ત્રણનો વર્ગ કેટલો થશે? નવ. વત્તા ટુ એ બી, ટુ એ બી, એ બી એટલે ત્રણ અને વાયનો ગુણાકાર, અને વર્ગુની આ સૂત્રના શું આવશે? બે. એટલે ત્રણ ગુણ કેટલા થઈ જશે? છ વાય. બરાબર છે. વત્તા બીનો વર્ગ એટલે વાયનો શું થઈ જશે? વર્ગ. બરાબર. ચાલો સાદુ બાબુ, તો હું વર્ગ વાળું વર્ગ ક્યારે લખું છું? વાય વર્ગ વત્તા છ વાય વત્તા ચોસઠ ને નવ, ચોસઠ ને નવ કેટલા થશે? તોતેર. બરાબર. સો. વાય વર્ગ વત્તા છ વાય વત્તા તોતેર, હું સો ને આ બાજુ લાવું છું તો કેવા થઈ જાય? માઇનસ. બરાબર. કેટલા થઈ જશે? હવે તોતેર માંથી સો બાદ કરવાના છે, તો લખો વાય વર્ગ માઇનસ સોરી પ્લસ છ
100 બાદ કરો એટલે નાની સંખ્યામાંથી મોટી સંખ્યા બાદ થાય તો બાદબાકી થાય 27 મોટી સંખ્યાની નિશાની આવશે માઈનસ બરાબર કેટલા આવશે 0 હવે પાછો આપણે બે ભાગ પાડવા રહી અવયવ પાડવા રહી આપણે બીજા ચેપ્ટર ની અંદર સમજે બરાબર છે કઈ રીતે પાડવાના છે આ રીતે અવયવ પાડવાના છે પહેલા પદનો સહગુણક લેવાનો છેલ્લું પદ લેવાનું પહેલા પદનો સહગુણક એ છેલ્લું પદ માઈનસ 27 બે નો ગુણાકાર કેટલો થાય માઈનસ 27 લાવવાના કેટલા તો વચ્ચેના પદનો સહગુણક 6 લાવવાનો તો 27 ના એવા કયા ભાગ પડે કે સરવાળો કે બાદબાકી કરવાથી 6 આવે તો આપણને ખબર છે 9 તરી 27 થાય થાય 9 માંથી 3 બાદ કરો તો કેટલા આવે 6 આવે બરાબર છે લાવવાના કેટલા છે 6 પ્લસ તો 9 માંથી 3 બાદ કરો લાવવાના ધન છે મોટી સંખ્યાને ધન કરો નાની કેટલા કરો માઈનસ આપણે એ પણ કીધું હતું કે જેનો સહગુણક એક જ હોય એનો જવાબ તમને ડાયરેક્ટ અવયવ મળી બરાબર તો અહીંયા સહગુણક પહેલા પદમાં આપણી પાસે એક જ છે તો ડાયરેક્ટ જવાબ શું થશે અવયવ તરીકે પણ ચલ વાય છે તો પહેલો કાઉન્સ થશે વાય વત્તા નો અને બીજો કાઉન્સ થશે વાય ઓછા 3 બરાબર છે વાનાવડું શું પડશે વાય વત્તા 9 વાય ઓછા 3 બરાબર 0 આપણે મેળવવાની છે વાયની કિંમત તો બંને કાઉન્સ બરાબર 0 લઈ લો y વત્તા 9 બરાબર 0 અને y ઓછા 3 બરાબર 0 9 ને સામે લઈ લો તો y બરાબર માઇનસ 9 અહીંયા 3 ને સામે લઈ લઉં તો y બરાબર કેટલા આવશે માઇનસ એટલે કેવો થઈ જશે પ્લસ તો આપણને બે બિંદુ વચ્ચેનું અંતર કેટલું કીધું હતું 10 અહીંયા y ની કિંમત કેટલી મળી કયું બિંદુમાં માઇનસ 9 હોય અથવા કેટલા હોય 3 હવે આ જ દાખલો તમે 10 y ની જગ્યાએ તમે માઇનસ 9 મૂકી ગણો અને p તરીકે તમારું બિંદુ 2 માઇનસ 3 લઈ લો તો આ બે વચ્ચેનું અંતર તમને કેટલું મળે 10 મળે બરાબર છે આ સોલ્યુશન ચાલો આપણે આગળનો મુકવો ભણીશું આગળ પ્રશ્ન નંબર 10 તમને કીધું છે બિંદુ xy કે આ બે બિંદુથી કેવા અંતર આપ્યું છે સમાન અંતર તો આને લખ્યું તો એવી રીતે કે અહીંયા બિંદુ આપેલું છે એ બિંદુને આપણે લઈશું p xy એ કયા બે બિંદુથી સમાન અંતર છે 3 6 અને માઇનસ 3 4 પહેલા બિંદુને કહી દઉં છું કે 3 6 બીજા બિંદુને કહી દઉં છું કે માઇનસ 3 4 થી કેવા અંતર છે સમાન અંતરે છે સમાન અંતરે હોય તો b થી a નું અંતર સરખું થશે b થી b નું અંતર શું થશે સરખું થશે બરાબર છે તો આપણે શું લખી શકીએ બરાબર p a નો વર્ગ અને p b વર્ગ બંને કેવા થાય સમાન તો આપણે x અને y વચ્ચેનો શું મેળવવાનો છે સરળ તો p a ની કિંમત મૂકો અને p b ની કિંમત મૂકો બંને બાજુ અંતર સૂત્ર મૂકો સાદો લગાવો છેલ્લે આવે શું થશે તમારો સીધો જવાબ x અને y વચ્ચેનો સંબંધ એટલે તમને એક સમીકરણ મળશે શું મળશે સમીકરણ મળશે બરાબર છે ચાલો p a બંનેના x એમ ની બરાબર તો x માઇનસ 3 નો વર્ગ વત્તા બંનેના y એમની બરાબર y ઓછા 6 નો વર્ગ સામે p તો x ઓછા ઓછા 3 નો વર્ગ એટલે કેવા 3 થઈ જશે વત્તા વત્તા y ઓછા કેટલા નો વર્ગ થશે 4 નો વર્ગ a ઓછા b નો વર્ગ અને a વત્તા b ના વર્ગ વાળો નિત્ય સંબંધ આપણે સાથે વાપરો અહીંયા પહેલું નિત્ય સંબંધ આવે a ઓછા b ના વર્ગ એ મુજબ શું થાય થશે x વર્ગ ઓછા 3 દુ 6x વત્તા 9 અહીંયા શું થતું થશે એ જ રીતે પહેલા પદનો વર્ગ એટલે y વર્ગ 2 ગુણ્યા પહેલું ગુણ્યા બીજું વર્ગ એટલે 2 6 12y વત્તા બીજા પદનો વર્ગ એટલે 6 નો વર્ગ કેટલો થઈ જશે 36 અહીંયા સાદુ કરો એ જ રીતે x વર્ગ વત્તા 3 દુ કેટલા થશે 6x વત્તા 3 કરે અહીંયા સાદુ કરો તો y વર્ગ ઓછા 4 દુ 8y વત્તા 6 લખો 16 સામ સામે જે મૂકું હોય એવું રાખો તો જો x વર્ગ સરખા છે તો ઉડી જશે y વર્ગ સરખા છે તો શું થશે ઉડી જશે 9 9 સરખા છે તો શું થશે ઉડી જશે વધ્યા કેટલા તો અહીંયા વધ્યા માઇનસ 6x માઇનસ 12y વત્તા 36 બરાબર અહીંયા વધ્યા 6x માઇનસ 8y વત્તા 16 હવે કામ કરો બધા વર્ગ
6x હું x વાળા પર જોડે લઈ લઉં છું, 6x પ્લસ છે સામે લઈ જાઉં તો માઇનસ, પછી y મારું પર અહીંયા માઇનસ 12y હતા, માઇનસ 8y સામે લઈ જાઉં એટલે કેવા થઈ ગયું પ્લસ 8y, અહીંયા 36 હતા 16 ને સામે લઈ જાઉં એટલે કેવા થઈ ગયું માઇનસ 16, આ બધું કેટલા થઈ ગયા સાધુ બાપુ, માઇનસ 6 માઇનસ 6 એટલે કેટલા થઈ જશે માઇનસ 12x, માઇનસ 12y વત્તા 8y એટલે કેટલા વધે માઇનસ 4y, 36 માંથી 16 જાય તો કેટલા વધે 20 બરાબર શું થઈ જાય 0, હજુ આનું સાદરૂપ થાય બધા પદને માઇનસ 4 વડે ભાગી નાખો એટલે શું થઈ જશે ભાગી શકાશે, તો અહીંયા માઇનસ 4 વડે ભાગો એટલે કેટલા થઈ જશે 3, 4 તરી 12 પાછા માઇનસ વડે ભાગ્યા છે, અહીંયા માઇનસ 4 વડે ભાગો એટલે પ્લસ વધશે શું ખાલી y, અહીંયા માઇનસ 4 વડે ભાગો એટલે નિશાની પ્લસ છે તો કેવી થઈ જશે માઇનસ, તો 4 પણ 19 એટલે કેટલા વધશે 5 બરાબર 0, તો આ તમને મળ્યો x અને y વચ્ચેનો સંબંધ બરાબર છે, તો આ તો પ્રશ્ન નંબર 10, હવે પ્રશ્ન નંબર 9 છે મિત્ર તમને જાતે આવડવો છે, ખાલી સમજાઈ દઉં છું તમારે જાતે હોમવર્કમાં કરવાનો રહેશે, આના સિવાય જે સાથે 7.1માં બાકીના દાખલા આવ્યા એ બધા આવડે એવા છે બરાબર છે, દરેક રીતના એક એક દાખલા લઈ લીધા હતા તમને જાતે કરવાના રહેશે, તો પ્રશ્ન નંબર 9 તમને સમજાઈ દઉં, Q01 એ P અને R થી સમાન અંતરે આવે છે, Q બિંદુનું અંતર આ બે બિંદુના અંતરથી કેવું છે સરખું છે, એનો મતલબ શું થયો P થી Q નું અંતર સરખું હશે અને R થી Q નું અંતર કેવું થશે સરખું, એટલે PQ બરાબર શું થાય બંને બાજુ વર્ગ લો, બંને બાજુ અંતર સૂત્ર મૂકશો એટલે તમને x ની કિંમત મળશે અને x ની તમને બે કિંમત મળશે, એક વત્તા 4 ને એક ઓછા 4 બરાબર છે, આ x ની જે કિંમત મળે એ બંને કિંમત તમારે ક્યાં મૂકવાની છે અહીંયા મૂકવાની છે, ક્યાં મૂકવાની છે r બિંદુ, દાખલા તરીકે મેં કીધું કે x ની કિંમત તમને કઈ મળશે વત્તા 4 અને ઓછા 4, તો પહેલું બિંદુ તમારું થશે 4 વાળું 4 6 અને બીજું બિંદુ તમારું થશે માઇનસ 4 6 બરાબર છે, પછી તમને મેળવવાનું કીધું છે Q1, તો Q બિંદુ તો તમારી જોડે છે, Q અને R મેળવ્યો એમાં પહેલી 4 x ની કિંમત કે લેવાની પ્લસ 4, પછી ફરીથી Q અને R મેળવવાના એમાં x ની કિંમત કે લેવાની માઈનસ 4 બરાબર છે, Q1 મળી જાય પછી PR, તો P આપણે પાસે એવી જ રીતે તમને શું મળી જશે PR બરાબર છે, તો આ રીતે તમે દાખલો ભણશો તો જવાબ આવી જશે, તો અહીંયા આપણો મિત્રો સ્વાધ્યાય 7.1 પૂરું થાય છે, આગળના વિડીયોમાં હવે આપણે સ્વાધ્યાય 7.2 તરફ વિભાજન સૂત્રો તરફ જઈશું.